થોડા સમય પહેલા વરસાદની કાગડોળે રાહ જોતા અમદાવાદના શહેરીજનો હવે વધુ વરસાદ પડવાથી મુશ્કેલીમાં મુકાયા છે સફાળું જાગેલું તંત્ર પણ હજુ પણ લોકોની મુશ્કેલીઓ દૂર કરવામાં સંપૂર્ણ સફળ નથી થયું જોઈએ એક રિપોર્ટ ભારે વિલંબાત થયેલા અનરાધાર વરસાદને લીધે દુષ્કાળ પડવાનો ડર તો લગભગ ટળી ગયો છે પરંતુ અચાનક પડેલા વધુ વરસાદને લીધે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા વરસાદ પડ્યાને ચાર દિવસ વીતી ગયા હોવા છતાં શહેરના પૂર્વ વિસ્તારના ખોખરા ગોરનો કુવો ભાઈપુરા ઈસનપુર જેવા વિસ્તારોમાં હજુ પણ ભોયરામાં પાણી ભરેલા છે લાખોના માલસામાનનું નુકસાન વેઠી રહેલા શહેરીજનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રત્યે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે આ ભોયરામાં અમારા પાણી ભરાઈ ગયા છે અમારો ફર્નિચરનો લગભગ બધો સામાન પાણીની અંદર ડૂબી ગયો છે અને અમારા રિદ્ધિસિદ્ધિ કોમ્પ્લેક્ષના જે ચાર પાંચ

જ્યારે સત્તાવાળાઓનું કહેવું છે કે અચાનક આવી પડેલી આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે જેટલા બને એટલા ઝડપથી મેઇન રોડ જેને કહેવાય કે છ થી આઠ કલાકની અંદર બધા જ મેઇન રોડ ખુલ્લા કરી દેવામાં આવ્યા તદુપરાંત જે જે સોસાયટીઓમાં પાણી ભરાયા હતા એ પાણી પણ બીજા દિવસે સાંજ સુધીમાં એનો નિકાલ કરવામાં આવ્યો જો તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો પાણીજન્ય રોગચાળો ફેલાવવાનો ડર સ્થાનિકોને સતાવી રહ્યો છે દર વર્ષે કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવતો પ્રી માન્સૂન પ્લાન લગભગ નિષ્ફળ જાય છે જેનો કાયમી હલ છે કે નહીં એ તો કોર્પોરેશનના સત્તાધીશો જ કહી શકશે દેવસી વરોતરિયાની સાથે જતીન ભર દૂરદર્શન અમદાવાદ